સલામ અલેકુમ વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં ભાગ 7 ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ વિશે સમજવાનું છે. 9મા ધોરણમાં તમે થોડી માહિતી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ વિશે જાણી છે. એમાં થોડી આગળ કેટલીક વિગતે ચર્ચા કરીએ. પહેલાં લઈએ ઓક્સિડેશન પ્રક્રિયાઓ. ઓક્સિડેશન પ્રક્રિયાઓના નામ ઉપરથી જ આપણે એની વ્યાખ્યા યાદ રાખી શકીએ એમ છીએ. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ એટલે તત્વ અણુ કે સંયોજન ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન દૂર થાય તે રાસાયણિક પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયાઓ કહે છે. ઓક્સિડેશન પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો દ્વારા સમજીએ. દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે, કાર્બનની ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા કાર્બન ડાયોક્સાઇડ બને છે. અહીં રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન ઓક્સિજન સાથે સંયોજાય છે એટલે ઓક્સિજન ઉમેરાય છે કાર્બનમાં એટલે કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ જ પ્રક્રિયાને બીજી રીતે સમજીએ તો પદાર્થમાં રહેલા કાર્બનનું દહન થવું, કોઈપણ પદાર્થ સળગે ત્યારે તેમાં રહેલો કાર્બન છે દહન પામે છે. કાર્બનને કોલસાને લખવું હોય તો પણ સીથી દર્શાવાય છે, કોલસાનું દહન થવું એમ પણ કહી શકાય. આને કાર્બનની ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બનવું એટલે દહનની પ્રક્રિયા એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. એ જ રીતે પાઠની શરૂઆતમાં આપણે મેગ્નેશિયમની પટ્ટી વિશે શીખી ગયા કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા, તો મેગ્નેશિયમની પટ્ટી જ્યારે હવામાં સળગે ત્યારે ઓક્સિજન સાથે સંયોજાય મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ પ્રક્રિયા દરમિયાન મેગ્નેશિયમમાં ઓક્સિજનનો અણુ ઉમેરાય છે એટલે આ પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા છે એમ કહી શકાય. ત્રીજું એનું ઉદાહરણ લઈએ તો કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતાં કોપર ઓક્સાઇડ બને છે. આ જ પ્રક્રિયાને તમારા પુસ્તકમાં પ્રયોગ દ્વારા પણ સમજાવવામાં આવી છે. એક બાષ્પવાટકીમાં કોપર લઈ અને એને ગરમ કરો, કોપરને ગરમ કરતાં એની સાથે ઓક્સિજન સંયોજાય છે અને કોપર ઓક્સાઇડ બને છે. કોપર એ લાલ રંગનો પદાર્થ છે, જ્યારે એને ગરમ કરીએ ત્યારે કથ્થાઈ રંગનો કોપર ઓક્સાઇડ પદાર્થ મળે છે. હવે ત્રણે ત્રણ ઉદાહરણો ઓક્સિડેશન પ્રક્રિયાના ઉદાહરણ છે જે બે ગુણમાં જો પ્રશ્ન પૂછાય તો ઓક્સિડેશન પ્રક્રિયાઓ એટલે શું અને ઉદાહરણ આપો તો ગમે તે બે રાસાયણિક પ્રક્રિયાઓ તમે શબ્દો સહિત અને સમીકરણ સહિત દર્શાવજો વ્યાખ્યા સાથે. આ પાઠનો ગુણભાર છે ચાર માર્ક્સનો ગુણભાર છે, પણ આ વખતના માર્ચ 2020ના પ્રશ્નપત્રમાં, બોર્ડના પ્રશ્નપત્રમાં 5 ગુણના પ્રશ્નો પૂછાયા હતા આ પાઠમાંથી, જેમાં એક છે પહેલો ટૂંકો પ્રશ્ન અને બાકીનો 4 ગુણનો પ્રશ્ન પૂછાયો હતો. એ 4 ગુણનો જે પ્રશ્ન છે એને બે બે ગુણમાં જો વિભાજિત કર્યો હોય તો ઓક્સિડેશન પ્રક્રિયાવાળો 2 ગુણનો પ્રશ્ન પૂછી શકાય. બીજું છે રિડક્શન પ્રક્રિયાઓ. તો જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય તે રાસાયણિક પ્રક્રિયાઓને રિડક્શન પ્રક્રિયાઓ કહે છે. અથવા તો જે રાસાયણિક પ્રક્રિયાઓમાં પદાર્થ એટલે કે તત્વ અણુ કે સંયોજન હાઇડ્રોજન મેળવે કે ઓક્સિજન ગુમાવે તે રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયાઓ કહે છે. એના ઉદાહરણમાં જોઈએ તો આપણે ઉપરનું જે ઉદાહરણો છે એ ઉદાહરણોને જ લઈએ તો ઓક્સિડેશન પ્રક્રિયામાં CO2 બન્યું છે. એ જ CO2ની જો ડાય હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ડાયહાઇડ્રોજનને રિડક્શન કરતા તરીકે વર્તે છે અને CO2માંથી ઓક્સિજનને દૂર કરે છે. તો આ રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે અને ઓક્સિજન દૂર થાય છે. CO2+H2CO+H2O એટલે હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાયો. એ જ રીતે કોપર ઓક્સાઇડની ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા અહીં હાઇડ્રોજન છે રિડક્શન કરતા તરીકે વર્તે છે અને CuOનું ઓક્સિડેશન રિડક્શન થાય છે CO+H2O. એ જ રીતે ત્રીજું ઉદાહરણ છે મેગ્નેશિયમ ઓક્સાઇડની ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ અને H2O બને છે.
त्रणे त्रण रासायनिक प्रक्रियाओं में डायहाइड्रोजन वायु उमेराय छे अने ऑक्सिजन दूर थाय छे एटले आ प्रक्रियाओं रिडक्शन प्रक्रियाओं छे एम कहेवाय। केटलीक रासायनिक प्रक्रियाओं एवी छे के जेमां ऑक्सिडेशन अने रिडक्शन प्रक्रियाओं बंने साथे थाय छे। आवी प्रक्रियाओं ने रेडोक्स प्रक्रियाओं कहेवामां आवे छे। एना नाम उपरथी आपणे समजीए तो रिडक्शन वत्ता ऑक्सिडेशन नो टूंकू शब्द बनाव्यो छे रेडोक्स प्रक्रियाओं। એવું એક ઉદાહરણ છે કોપર ઓક્સાઇડની ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતાં કોપર છૂટું પડે છે અને પાણી બને છે। અહીં કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે, જ્યારે હાઇડ્રોજન છે એમાં ઓક્સિજન ઉમેરાય છે। તો હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાતો હોવાથી એનું ઓક્સિડેશન થાય છે, જ્યારે કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે એમાં ઓક્સિજન દૂર થાય છે। हाइड्रोजन में ऑक्सिजन उमेराय छे, कॉपर ऑक्साइड में ऑक्सिजन दूर थाय छे एटले एनु रिडक्शन थाय छे। हवे आ जे प्रश्न छे ए प्रश्न उपर थी बोर्डना प्रश्नपत्र में मार्च 2020 नो बोर्डनु प्रश्नपत्र छे आ, एनो ज पहेलो ज प्रश्न पूछायो हतो। एमां तो ZNO प्लस सी ZN प्लस यू में खाली जग्यानो रिडक्शन थाय छे। હવે આટલું સમજ્યા પછી આપણે અહીં લખીએ કે કોનું રિડક્શન થાય છે લખવાનું છે, તો ZNOનું રિડક્શન થાય છે અને જવાબ આવશે ZNO। પણ પ્રશ્નપદ આ જવાબપત્રો જ્યારે તપાસવામાં આવ્યા બોર્ડની પરીક્ષાના, ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ જવાબમાં માત્ર ZN લખ્યું, જે જવાબ છે ખોટો છે અને એને કારણે એક ગુણ ગુમાવતા હતા વિદ્યાર્થીઓ। એ વખતે ખાસ તમારું ધ્યાન દોરવાનો વિચાર આવ્યો હતો કે આ જ્યારે લખવામાં આવે જવાબ ત્યારે આખું ZNO લખવાનું, એનું રિડક્શન થાય છે માત્ર ZNનું નહીં। એના પછી છે બીજો મુદ્દો ધાતુનું ક્ષારણ। તો ધાતુનું ક્ષારણ એટલે શું? તો ક્ષારણ એટલે કટાઈ જવું, ખવાવું। આપણી આસપાસ આપણે એવા કેટલાય ઉદાહરણો જોઈએ છીએ, દાખલા તરીકે લોખંડ ઉપર કાટ લાગે છે, કથ્થાઈ રંગનો પાવડર જોવા મળે છે, જેને કારણે ધાતુના પાત્રમાં કાણા પડી જાય છે। તો ભેજ અને ભેજ એસિડ કે હવાની હાજરીમાં જ્યારે લોખંડ જેવા પદાર્થો ખવાઈ જાય છે એટલે કે એની પર કથ્થાઈ રંગના પદાર્થ જે જામી જાય છે એને ધાતુનો ક્ષારણ કહેવામાં આવે છે। એ રીતે એવા બીજા લોખંડ જે છે એની ઉપર ક્ષારણ થવાને કારણે કાણા પડી જાય છે, ધાતુ ખવાઈ જાય છે। પણ બીજા એવા કેટલાક ઉદાહરણો છે એની ઉપર બીજી અસર જોવા મળે છે, દાખલા તરીકે ચાંદી જે નવી હોય, ચાંદીની વસ્તુઓ તે ચમકતી હોય છે પણ થોડા સમય સુધી આપણે એને રહેવા દઈએ કે વાપરીએ ત્યારે ઝાંખી પડે છે, એ પણ એક પ્રકારનું ક્ષારણ છે। એ જ રીતે તાંબા પિત્તળના વાસણો જે છે એ વાસણો જ્યારે આપણે માળિયા ઉપરથી ઉતારીએ અને ધોવા લઈએ એને ત્યારે એની ઉપર લીલા રંગના ડાઘ જોવા મળે છે, આ લીલા રંગના ડાઘ છે એ પણ ક્ષારણ દર્શાવે છે। ફળોને કાપીને રાખી મૂકીએ ત્યારે ફળો હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈ ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે અને ધાતુનું ફળોનું ઉદાહરણ છે, એ પણ એ ક્ષારણનું જ ઉદાહરણ છે। ફળોનો રંગ બદલાવ હોય, સફરજન છે કાપ્યા હોય ત્યારે જુદો રંગ લાગે અને જ્યારે થોડીવાર રહેવા દઈએ ત્યારે એની ઉપર કાળા કલરનું પડ બાજી જાય છે, એ જ ઉપર કેળાનો રંગ પણ કાળો થઈ જાય છે। એના પછી બીજો મુદ્દો છે ખોરાપણું। ખોરાપણું એટલે શું? તો કેટલાક ચરબીયુક્ત અને તૈલયુક્ત પદાર્થો જ્યારે હવામાં ખુલ્લા રહે ત્યારે હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈ અને એમનું ઓક્સિડેશન થાય છે, એ ઓક્સિડેશન થવાને કારણે આ પદાર્થોનો સ્વાદ બદલાય છે, એમની ગુણવત્તા પણ બદલાય છે અને એને કારણે એ ખાવા લાયક રહેતા નથી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। તો પદાર્થની અંદર આવા તૈલીયુક્ત અને ચરબીયુક્ત પદાર્થોનું ઓક્સિજન સાથે સંયોજાઈ ઓક્સિડેશન થવાને કારણે પદાર્થમાં ખોરાપણું આવે છે અને એ ખોરાપણાને કારણે સ્વાદ અને ગુણવત્તા બદલાવાને કારણે એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે। આ પ્રક્રિયાને આ જે પ્રક્રિયા થાય છે એમાં ખોરાપણું જોવા મળે છે। ખોરાપણું ન થાય એ માટે કેટલાક પદાર્થોને જાળવવા માટે એ પદાર્થોની ઓક્સિજન સાથેની પ્રક્રિયાને અટકાવવામાં આવે છે, દાખલા તરીકે આપણે ચિપ્સ બજારમાંથી મેળવીએ કે બીજા
પેકેટો જે પેકિંગમાં પેકેટ હોય છે એ જ્યારે ખાઈએ આપણે ત્યારે પેકેટ તોડતા પહેલાં જોઈએ તો પેકેટ મોટું હોય છે, જેને અંદર ખાદ્ય પદાર્થ ઓછો હોય છે. તો પેકેટની અંદર ખાદ્ય પદાર્થની સાથે, દાખલા તરીકે ચિપ્સ, તો ચિપ્સની સાથે ડાય નાઇટ્રોજન વાયુ અંદર ઉમેરેલો હોય છે, જે ખાદ્ય પદાર્થની ઓક્સિજન સાથેની પ્રક્રિયાને અટકાવે છે, જેથી ઓક્સિડેશન થતું નથી અને લાંબા સમય સુધી આપણે એનો પેકિંગની અંદર એને બગડતું અટકાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ બહેનો, આજે આપણે ભાગ 7 સાથે આ પ્રકરણ પૂરું થાય છે. પ્રકરણને અંતે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નો તમારે લખવાના છે, સમજવાના છે. જ્યાં ના સમજાય ત્યાં વિડીયોને ફરીથી રિપીટ કરી અને ફરીથી સમજી અને પ્રશ્નોના જવાબ તમારે જાતે જ લખવાનો પ્રયત્ન કરશો એવી અપેક્ષા છે.